नमस्कार जो रहा टीवी नाइन न्यूज टॉप नाइन साथ हूँ छु जगदीश। समाचार की शुरुआत सौ पहला बात करूँ राज्य राजकारण अंगेना टॉप नाइन समाचार। भाजप चूंटणी प्रचार में उतारशे स्टार प्रचारकों। भाजपे 35 स्टार प्रचारकों ने चूंटणी मैदान में उतार्या। 14 नवम्बरे पीएम मोदी गृहप्रधान अमित शाह गजवशे सभा। भाजपा राष्ट्रीय अध्यक्ष जेपी नड्डा गजवशे जनसभा। तमाम नेताओं राज्यभर में 20 जनसभा गजवशे। कांग्रेसे वधु 7 उम्मीदवारोना नाम जाहिर कर्या। राजकोट पूर्वथी आपमांथी कांग्रेसमां वापसी करनारा इंद्रनील राजगुरुने कांग्रेस टिकीट आपी। आ तरफ 2 सिटिंग धारासभ्योनी टिकीट कपाई। विधानसभानी चूंटणीमां कांग्रेस अने एनसीपी वच्चे गठबंधन। एनसीपी 3 बैठक पर लड़शे चूंटणी। देवगढ़, बारिया, उमरेठ अने नरोडा बैठक पर एनसीपी लड़शे। आ 3 बैठकों पर उम्मीदवारोने एनसीपीना मेन्डेट पर लड़ावाशे। कांग्रेस अने एनसीपी कुतियाणा बैठक ने लईने असमंजसनी स्थितिमां। गईकाले कांग्रेसमांथी नाथा ओडेद्राए उम्मेदवारी नोंधावी छे अने आजे एनसीपीमांथी कांधल जाडेजाए मेन्डेट वगर प्रफुल पटेलनी सूचनाथी उम्मेदवारी करी होवानो दावो। नाथा ओडेद्राए कांग्रेसनुं मेन्डेट मळ्युं होवानो पण कर्यो दावो। राज्यना पूर्व सीएम विजय रूपाणीए जूथवादने लईने मोटुं निवेदन आप्युं। विजय रूपाणीए कह्युं के भाजपमां कोई प्रकारनो जूथवाद नथी। ગુજરાતમાં ભાજપની જીતનું સારું વાતાવરણ હોવાથી સંખ્યાબંધ કાર્યકરોએ ટિકિટની માંગ કરી, જોકે ટિકિટની વહેંચણી બાદ સૌ કાર્યકરો કમળને વિજય બનાવવા સક્રિય થયા છે। વડોદરામાં ટિકિટ કપાતા ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ નારાજ થયા। ચૂંટણીને લઈને શ્રીવાસ્તવે કાર્યકરોની બનાવી કમિટી। મધુ શ્રીવાસ્તવે કહ્યું કે કાર્યકરોની કમિટી નક્કી કરશે કે આગળ શું કરવું, ચૂંટણી લડવી કે કોઈને સપોર્ટ કરવો, તે અંગે નિર્ણય કમિટી કરશે। કાર્યકરો કહેશે તો ચૂંટણી લડીશ, ના કહેશે તો નહીં લડું ચૂંટણી। ઉમેદવારોની યાદી જાહેર થયા બાદ બોટાદ જિલ્લા ભાજપમાં ભડકો। બોટાદ અને ગઢડા બેઠક પર ઉમેદવારો બદલવાની માંગ સાથે 500 વધુ કાર્યકરોના રાજીનામા। બોટાદ જિલ્લાના આશરે 2000 વધુ કાર્યકરોએ જિલ્લા ભાજપ પ્રમુખ અરવિંદ વનાણિયાએ રજૂઆત કરી। વિધાનસભાની ચૂંટણીને લઈને વિસનગરમાં બીજો મોટો અપસેટ। પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ અપક્ષ ઉમેદવારી કરશે। જશુભાઈ પટેલ કાંસા અપક્ષ ઉમેદવારી કરશે। સોશિયલ મીડિયામાં અપક્ષ ચૂંટણી લડવાની જાહેરાત। 84 કડવા પાટીદાર સમાજના પ્રમુખ છે જસુભાઈ પટેલ। ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા ભાજપના વિરમગામ બેઠક પરના ઉમેદવાર હાર્દિક પટેલ હાઈકોર્ટે મોટી રાહત આપી। વિસનગર તોડફોડના કેસમાં હાર્દિકને મહેસાણામાં પ્રવેશ પર પ્રતિબંધની અસરતમાં કોર્ટે રાહત આપી। હાઈકોર્ટે હાર્દિકને 1 વર્ષ સુધી મહેસાણામાં પ્રવેશ પર છૂટ આપી।